તો શંકરન પિલ્લઈ ગોવા ગયો અને તે દરિયા કિનારે ફરતો હતો. ત્યાં તેણે રેતીમાંથી કંઈક બહાર નીકળેલું જોયું. બસ જિજ્ઞાસાથી તેણે નીચે નમી તેને બહાર કાઢ્યું અને તે એક ફાનસ હતું. તેણે તે લીધું અને તેને સાફ કરવા માટે તેને બસ પોતાના શર્ટથી ઘસ્યું અને જેવું તેણે તે કર્યું જીની બહાર આવ્યો. જીની બહાર આવ્યો અને ઊભો થયો અને કહ્યું, ઠીક છે, તમારા ત્રણ વરદાન માંગો. તમે મને મુક્ત કર્યો છે, તેથી તમારી પાસે ત્રણ વરદાન છે. તમને જે જોઈએ તે માંગો. શંકરન પિલ્લઈએ આ જોયું. વાહ, ત્રણ વસ્તુ, વાહ. પછી તેણે કહ્યું, મારે લાલ ફરારી જોઈએ. એટલે ત્યાં જ રેતી પર એક લાલ ચમકતી ફેરારી આવી ગઈ. પછી જીનીએ કહ્યું, ચાલો બોલો, બીજું શું છે? શંકરન પિલ્લઈએ કહ્યું, મારે $10 મિલિયન જોઈએ છે. તો લો, ફેરારીની પાછલી સીટમાં 10 લાખની નવી કડકડતી નોટો આવી ગઈ. જીનીએ કહ્યું, ચાલો ત્રીજું શું છે? શંકરન પિલ્લઈએ કહ્યું, હું મહિલાઓમાં સૌથી પ્રિય બનવા માંગુ છું. તો લો, તે ચોકલેટના બોક્સમાં ફેરવાઈ ગયો. એટલે જ્યારે કોઈ વસ્તુ તમારા હૃદયને ખૂબ પ્રિય હોય ત્યારે હું તેમાં ખલેલ પહોંચાડવા નથી માંગતો. જુઓ, હું ચોકલેટનો બનેલો છું, તમને ડાર્ક ચોકલેટ નથી દેખાતી? તો ચોકલેટ પોતે કંઈ નુકસાનકારક નથી, તમે દુર્ભાગ્યથી વધારે પડતી શુગર તેની સાથે લઈ રહ્યા છો. આ જ કારણ છે કે તે ઘણી બધી સમસ્યા ઉભી કરે છે. ચોકલેટ ખાનારાઓ ખાંડની જે માત્રા લઈ રહ્યા છે તેના લીધે તેમને આટલી બધી તકલીફ થાય છે. ઇફ યુ કુડ ઈટ જસ્ટ ચોકલેટ, જો તમે ફક્ત ચોકલેટ ખાઈ શકો તો. તે એક ચોક્કસ પ્રકારનો ઉત્તેજક છે, ખૂબ જ વિચિત્ર પ્રકારનો ઉત્તેજક છે. તેના થોડા ઘણા પોઝિટિવ મૂલ્યો તો છે જ. ખરેખર તમારું મગજ કામ કરી શકે છે. ખરેખર જો તમે કોકો લેતા હોવ તો તમારું મગજ થોડું વધુ સારું કામ કરી શકે છે. વધુ પડતી શુગર સાથે નહીં, શુગર આખી વસ્તુને બગાડી નાખે છે. જો તમે ફક્ત કોકો લઈ રહ્યા છો, જો તમે કોકોના બીજ લઈ રહ્યા છો અને તેને ચાવો છો, એકવાર તમે તેને ખાતા થઈ જાઓ તો તે સરસ છે. ચોકલેટ કોકોના બીજ જો તમે તેને ચાવો તો ખરેખર તે તમારા માટે ખૂબ સારું છે. મરી, કાળા મરી અને કોકોના બીજમાં કંઈક બહુ સમાન છે. ભારતમાં આપણે મધ અને કાળા મરીના મિશ્રણનો ઉપયોગ વિવિધ પ્રકારની સમસ્યાઓ માટે કરીએ છીએ. વિવિધ સમસ્યાઓ જે લોકોને થતી હોય છે અને તે ચમત્કારિક પરિણામો આપે છે. કોકોમાં પણ એવું જ કંઈક હોય છે, તેમાં તીખાશ નથી હોતી. એમ તો 100% ચોકલેટ પણ ઉપલબ્ધ છે, પણ કદાચ તમારામાંથી મોટાભાગના લોકોને તે નહીં ગમે કારણ કે તે કડવી હશે. જો તમે તેને શુગર વગર લઈ શકો તો તે સારું છે, અથવા ઓછામાં ઓછી શુગર સાથે તે સારું છે. પણ સામાન્ય રીતે તમે બજારમાં જે ચોકલેટ ખરીદો છો તે શુગરથી ભરેલી હોય છે.